હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? જય માતાજી, બધા મિત્રોને રામ રામ. માતાજી હવનું હારું કરીને હવને હાજર ના રાખે એ શુભેચ્છા આપું છું. હું જો અત્યારમાં કામકાજ કરીને ઉકળી ગયું, અમારી સાથે માંડવી વાળી વાળીએ, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હમીશા એસે વાળીએ. હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રોને રામ રામ. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. ને આજે જવાનું છે આપણે અમુક થોડકા ઝીણું છે પણ હવે કાઢી નાખવી છે, કારણ કે આપડે બીજો થાલ કરવાનો છે. સેણા અને જીરું અને એવું બધું કરવાનું હોય તો શું કેવાય, વેલા થઈ જાય પાછું ટાઈમસર બીજા પણ થાલ થઈ જાય. તો હાલો જઈએ છે વાડીએ, ત્યાં જઈને તમને બતાવું. અને થોડુંક હમણાં શું કહેવાય, તમારી લાઇક ઓછી થઈ ગઈ છે, વિડીયો તો જોવો જ છો, તો શું કહે નાની એવી લાઇક કરતા રહે યાર. હું તમે યાર ઘરના થઈને તમને કેવું અત્યારથી, તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જઈએ છીએ વાડીએ ને ત્યાં જઈને બતાવું કેવો ફાલ છે, કેમ છે કેમ નહીં. તો જઈએ વાડીએ. હાલો મિત્રો, તો પહોંચી ગયા છે આપણે મેંડવી વાળી વાડીએ. ને જો અત્યારે બધું કમ્પ્લેટ તૈયાર કરી રાખીએ, ભીમજીભાઈ રાપ લઈને આવે છે બરાબર મોટાભાઈ ટ્રેક્ટર લઈને, તો જો કમ્પ્લેટ આપણે પડી આવી ગયા છે. માતાજીનું અને શું કહેવાય દાદાનું શ્રીફળ ફોડી નાખીએ ને શરૂઆત કરીએ આપણે. થોડુંક શું કહે હેઢામેર આવે ત્યાં સુધી ખેંચીએ બરાબર. તો હાલો હું શ્રીફળ ફોડી નાખું, વધારી નાખું. હાલો તો લઈ લીધું છે શ્રીફળ હાથમાં, ને જો આપણે મુહૂર્ત પણ કરી નાખ્યું છે 32 નંબર, જીજે 32 નંબર. આજે આપણે કાઢવાની છે માંડવી. તો જય સુરેજ દાદા, જય માતાજી. કૂણું નાળે છે એટલે આખું તો એમ નથી થતું, એટલે નાની નાની સે કાઢવી પડે છે. ચાલો શ્રીફળ આપણે ફૂટી ગયું છે અને હવે હેઢાની વળ કાઢી નાખીએ. છોકરાને પ્રસાદી આપી દઈએ. ચાલો વ્લોગમાં બિના રહેજો. તો જો અમારે કાયરું બે અને અત્યારે તેમાં જો મેંડીને છોડવા લઈ દઈ રાખ્યા, ખેસે રાખ્યા તો જો બધા છોકરા અહીં આવી ગયા છે. એ લેવાનું છે ને, હે શું કરવાનું છે આજ કામ? હે કરતી શું કામ કરવાનું છે આજ? હા મેંડી ખેંચવાનું છે. તો જો આવો કંઈક 32 નંબરનો આપણે ફાલ છે જો બરાબર. હજી તો આ હેઠામેરનું વેળું લઈએ છીએ, પછી તો આગળ જઈએ પછી ખબર પડે. હાલો વ્લોગમાં બિના રહેજો. હું કહે છોકરાને હે આપી દો, આવી જાય ભીમજીભાઈ ને થોડુંક આપણે ખેંચી નાખીએ. હાલો તો છોકરા ને બોકરા હેઠામેર લેવા લાગી ગયા છે, તમને બતાવું. ઝીણકા ઝીણકા ટીંડોરા ને વિશાલભાઈ ખેસો, ખેસે તો કર્યો છોકરા. કેમ છે ફાલ બાલ? એમ આવું નીકળે છે જો આપ છોડવો છે થોડુંક શું કહે, શરૂઆતમાં ઓલું હતું એટલે થોડુંક કેવું રહ્યું છે. કેમ છે ભણજીભાઈ? ખાલી ખેંચીએ છે ફાલ, તો અત્યારે તો સારું દેખાય, પછી અંદર જાય પછી ખબર પડે. તો ચાલો ખેંચી ખેંચી ને લાગત બતાવે, એવા બધા અવાજ છે. 2-3 છોડવા છે ખાલી, ત્યારે તો સરસ મજાનું છે, પછી આગળ આગળ જોઈએ કેમ છે કેમ નહીં. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હવે આડી થોડી વારમાં આવી જાય એટલે અમે હેઠામેર કાઢી નાખીએ, તો ટ્રેક્ટર આવે ની રાહ છે ત્યાં સુધી ચાલુ રાખીએ કન્ટિન્યુ. એટલે આ ગાંડી થઈ ગઈ, હે થતું રહો થતું રહો, ફાલ તો હોય જ બધાને. એક જ છોડવો છે, નહીં નહીં કેસો છે બરાબર, એક જ છે ને, એક જ છે. આમાં કેટલા દોડવા છે અંદાજિત? એક છોડવાની અંદર 100 ની આડે ગળે દોડવા છે બરાબર. આમાં એમ જ છે, જો ખાલી એક બે છોડવા છે.
તો સારું છે અત્યારે હેઠા મેરે પછી અંદર જાય પછી ખબર પડે તો હાલો આજનો વ્લોગ થોડોક લાંબો થાય મિત્રો પણ જોજો પૂરો મજા આવશે કેમ છે કેમ નહીં અમારે કઈ રીતની રાપા લે બે ટાપા હતા એ જોવા લે આપણે થોડાક પીળા દેખાય છે બાકી તો બધી કમ્પ્લીટ છે માંડવી તો હાલો અમે કેસે રાખીએ ઘડી આજ કાયદેસર થોડોક લાંબો વ્લોગ થાય પણ તમને કન્ટિન્યુ બતાવવા અને હાવ પ્યોર ઓર્ગેનિક હો ભાઈ આમાં કંઈ કરેલું નથી કેમિકલમાં તો જામે જ છે પણ આપણે ઓર્ગેનિક કરેલ છે મૂંડા લઈ ગયા થાય છતાંય આમાં આપણે કેમિકલ કાંઈ નાખ્યું નથી બરાબર તો હાલો કેસે રાખીએ ઘડી શું કહે હેઠે અમે સરખી લેવાઈ જઈને તો આપણે રાપમાં ને કવરામણી ન રહી હાલો તો કન્ટિન્યુ બના રહીજો હાલો મિત્રો તો ટ્રેક્ટર આવી ગયું છે જીનજીભાઈ લઈને અને અમે હેડામેર પણ ચોકી કરી નાખી છે તો જો આપણે થોડીક ખેંચીને જોયું છે જો આવી રીતનો ફાલ છે કંઈક આપણે જી જે 32 નંબરમાં અત્યારે તો આમાં સારું જ દેખાય છે પછી ઉતારો કેવો રે ટાઈમે ખબર પડે બાકી જો અત્યારે સરેરા તો સારું જ છે દેખાય છે તો સારું જ બધું ફાલ બહુ મસ્ત છે પણ હવે ક્યાંક ક્યાંક થોડું ઘણું નબળું છે આપણે જે શું કહેવાય મૂંડા લઈ ગયા હતા એ થોડુંક નબળું દેખાય બાકી અત્યારે તો સારા સારું દેખાય છે એક એક છોડવામાં ફાલ બહુ મસ્ત છે હાલો મોટા ભાઈ આવી ગયા છે હેઠે મેરે જો છોકરાને બકરાને તૈયાર થઈ ગયા હેઠે મેરે વીણી પણ લીધી છે આસી આસી મારી દે એટલે રાપ પોલું ન થાય બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો ભીમજીભાઈ હવે શ્રી ગણેશ આ કરે છે બરાબર જો પહેલો મિરેજ કરે છે આપણે અહીંયા શું કે ગરડાવાળી રાપ નથી સાદી રાપ છે તો જો શરૂઆત ભીમજીભાઈ કરી દીધી છે હળવે હળવે મસ્ત મસ્ત નીકળે છે માંડવી હાલો તો હવે ટ્રેક્ટરની પાછળ શું કહેવાય ચોખી કરવા મળીએ શું છે ટાયર પાછું આવે તો કસરાણ ન થાય વિશાલ લાગી અને હજી છોકરામાંથી હેલા આવે છે હાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તમને હું બતાવતો રહીશ કપડામાં ક્યાંક અમુક જગ્યાએ થોડું ઘણું ઓછું છે બાકી સારું જ છે આમ તો હાલો તો ભાઈ જા મેંડવી શું કઈ વેળવળી કરવા કરતા જઈએ એટલે પાછા શીલામાં નડે નહીં બાકી ભેગી તો હવે પેલા હાલી જાય બધી પછી આપણે ભેગી કરવાની છે જો બધા છોકરા લાઈનમાં લાગટ પેલા થઈ ગયા છે બધા કાઢતા જાય છે હું રહ્યો છે મોકામાં કારણ કે રિવેશને લેવાનું હોય એટલે છોકરાની ધ્યાન રાખવી પડે એટલે આપણે શું કહેવાય મોકામાં રહીએ એટલે બે કરવું ને તાત્કાલિક લેવી પડે ને ટ્રેક્ટર આવી જાય પાછું એટલે એકદમ તો વાંધો ન આવે એકદમ ધ્યાન રાખવું પડે નહીં ના મેડમ મગડીને છોડવાથમાં આવી ગયો અહીંયા બધા છોકરા લાગી ગયા કારણ કે છે રવિવાર તો જો છોકરા અહીંયા ભેગી કરી છે 32 નંબર મેંડવીનો ઢીકલો કર્યો છે તો જે પ્રાર્થના બેન વારો પડી જશે ને કંઈક જો આવો હાલ છે તું જ ભેગી કરીશ સંગીતા બેન બધા જો છોકરા નાના નાના લાગી ગયા છે લાગટ લાઈન છે લેતા આવે છે ભેગેર હાલ ભેગેર હાલ 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 મજા આવે હે ક્યાં
મજા આવે કેમ છે ફાલ બાલ હારો 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 એમ તો વાંધો નહીં જો હું જે લઈને આવે છે હાલો તો થઈ ગયો છે જમવાનો ટાઈમ ને જો વિશાલભાઈ મેળવી તમને બતાવે છે લાસ્ટ જો આવી રીતનું છે આપણે ફાલ કેટલા છે પાંચ છ છોડવા છે જેટલો ફાલ છે કેટલા છે સરેરા પસા દોડવાની છે અમુક અમુકમાં તો હો હતી છે સરેરા એટલી છે પછી હવે સેલા કાઢીએ પછી ખબર પડે અમુક જગ્યાએ થોડું ઘણું નબળું છે હાલો અમે હવે બપોરા કરી લઈએ પછી બ્લોક કન્ટિન્યુ કરીએ કાવી સર મિત્રો બપોરા કરવા બાજરાના રોટલા શું છે અડદની ડાળ દેશી ખાણું રેવે અને જો ભૂખ લાગી ગઈ પણ કહેતી નથી ખાવાનું હે ઓર્ગેનિક મરચા આપણા ચાલો બધા બપોરા કરવા
જો પાણજીભાઈ બેઠી ગયા, ભૂખ લાગી ની વેલા બેઠી ગયા, બીજા બધા જો હજી તૈયારી કરે છે. બપોરા કરવા ચાલો તો ફેમિલી બપોરા કરી લીધા છે ને બપોરા કરીને આવતા રહ્યા છે આપણે પાછા માંડવીને શું કે ભેગી કરવા માટે. તો જો અત્યારે બધા લાગી ગયા છે ને હું પાછળ રહી ગયો છું, મારી વેળ અહીંયા છે હજી. તો જો આ બધા ઓહો ના રાપા લઈ લીધા છે મેડમ, નૈના મેડમે પણ લઈ લીધું છે રાપુ. હે કહેવા લઈ જાઓ મને, હાલો બધા માંડવી ખાવા. કડસી કડસી છે પણ આવો બધા ખાવા, વાંધો નહીં. છોકરા તો હું જાડું મોટું આપણે કરવા લાગે. હાલો આપણે પણ પાછળ રહી ગયા છે તો લીધા રાખીએ. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઉં. હાલો મિત્રો, તો અર્ધે ભેગી કરતા કરતા પી ગયા છે, હજી અર્ધી રહી છે અને વાગી ગયા છે અઠાણે 4:30. તો સિગરેટ રાખશું તો ભેગી થાય નહીં તો રહી જાય કેમ લાગે, થોડું ઘણું લગભગ રહી જાય. કારણ કે આમાં હું ધૂળ ખેતી જવાનું રહી, ઘરનું રહ્યું આપણે ક્યાં ઉતાવળ છે, થઈ જાય તો ઉપાધિ રહી. તો છોકરા ને બોકરા ને બધા છોકરા ને બુપા ને માવો ને બધા લાગી જશે. અડધા ખાય છે ને અડધા ભેગી કરે છે ને એવું કરે. જો હું બહાર રહી ગયો, મારું સ્ટેન્ડ ખોઈ ગયું હતું ફોન નું, તો હું લેવા ગયો હતો. મેડમ જાયગલ થઈ ગયા. વાહ, જોડા નીકળી મારી કકે રે ભાઈ. હાલો તો ભેગી ઘરે રાખીએ, નહીં તો ભેગી નહીં થાય. વ્લોગ શૂટ કરવાનું ચાલુ રાખીએ પણ હાવ એક ધરું ન રખાય, નહીં તો પાછા પાછળ રહી જાય. જો છોકરા ને બધા આગળ થઈ ગયા ને હું પાછળ રહી ગયો. તમને ચર્ચથી તો બતાવું છું, પછી થાય પાછો બતાવી દઉં કેમ છે. આ સાઈડ આપણે અત્યારે છે આપણે વચ્ચેની સાઈડ, તો એમાંય જો આવું છે વાંધો નથી. બહુ ખેરવું પડે કારણ કે આમાં ધૂળ તો થાય જ મગફળીમાં. તો હાલો થોડીક લીધે રાખું ને, આવડાની સાથે થઈ જાઉં. હજી મિત્રો જે ચેનલમાં નવા હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જો, અને ભૂલાય વગર એક મારા વાળા નાની એવી લાઈક કરી નાખવાની, એવું ન જ પડે. પણ મારા વાળા જરી જરી કરતા રહેજો, મજા આવ્યા કરે. તો ચાલો હું ભેગી કરી રાખું. અત્યારે જો થોડુંક તો રહી ગયું, આમ તો 15 લાઈન ભેગી કરવાની રહી ગયું છે. હવે થઈ ગયું છે અત્યારે 6 વાગી ગયા. શાળાના દિવસો રહ્યા એટલે 6 વાગે એટલે અંધારું થવા મળે, બે આત્મી જાય બરાબર. તો જો આવો કંઈક 32 નંબરનો હાલ છે, શું કહે વરસ પ્રમાણે મીડિયમ છે બરાબર. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખશું. અને શું કહેવાય, આ તો આખો દિવસ આપણે માંડવીની કામગીરીમાં દિવસ વહી ગયો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો અને અમારો ફાલ કેવો લાગ્યો, શું કે બીટી 32 નંબર બરાબર. ને તમારે કેવો છે, તમે એન્ડવી કરતા હોય તમારે કેવો શું કે ફાલ બેઠો છે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો આના કરતાં સારો દેખાતો હોય તો એ કહેજો કે ભાઈ બીજી કોઈ મેન્ડવી સારી વેરાયટી હોય તો અમને જાણ કહેજો. તો અમે હોતી એવી વાય, બાકી આપણે 2 વર્ષ થા પ્યોર ઓર્ગેનિક ગાય આધારિત ખેતી કરીએ છીએ. આ પણ હાવ પ્યોર ઓર્ગેનિક હશે,
તો દવા ખાતર કરતા હારું આપણે તો દેખાણું એમ, કારણ કે આપણે ખર્ચો તો બીજો કઈ કરવો નથી. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખશું. આજનો દિવસ આપણે કંઈક આવો રહ્યો, મહેંદીની સિઝનમાં જ આખો દી વહી આવ્યો ને કાલે પણ લગભગ વહી જાય બરાબર. તો જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારી એવી એક કોમેન્ટ કરી નાખજો. કારણ કે લાઈક કરતા રહો તો ખબર પડે યાર કે હા ભાઈ તમે કંઈક અમારા વ્લોગ જોવો છો, દૂધ દોણામાં જાય છે બરાબર. અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું કંઈક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બધા મિત્રોને રામ રામ. મળીએ ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.